હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા બાદ મનાલીમાં પર્યટકોની ભીડ ઉમટી. જાણવા મળ્યું છે કે રાજ્યના પ્રવાસન સ્થળો પર આવનાર પર્યટકની સંખ્યામાં તોતિંગ વધારો થયો છે, જેની અસર મનાલીમાં સ્પષ્ટ જોવા મળી, જ્યાં બરફવર્ષા બાદ ચારે તરફ સફેદ ચાદર બિછાયેલી જોવા મળી, જેનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. બે દિવસ સુધી સતત બરફવર્ષા થયા બાદ હવે વાતાવરણ ચોખ્ખું થયું છે, જેના કારણે અહીં આવેલા પ્રવાસીઓના ચહેરા પણ ખીલી ઉઠ્યા અને બરફમાં મોજ મસ્તી કરવા લાગ્યા. હમારે આને કે સાથે સ્નોફોલ સ્ટાર્ટ હુઆ ઓર આજ ધૂપ નિકલી હૈ. સુબેરે વિત ભી સ્નોફોલ થા તો મોસમ કાફી અચ્છા હૈ ઓર ધૂપ નિકલને કે બાદ તો બરફ મે ધૂપ કા મજા અલગ હી હૈ. બરફના જાડા જાડા થર જામી ગયા હોવાથી પર્યટકોને સ્કીઈંગ કરવાનો પણ લાહો મળ્યો, જેનાથી પર્યટકોમાં ખુશી છવાઈ. બરફના આ મેદાનમાં બાળકો જોરદાર મસ્તીના મૂડમાં જોવા મળ્યા. બહુ અચ્છા લગ રહા હૈ. મુજે નહીં લગતા સિટી સે બહાર સોલંગ યા કહીં જાને કી જરૂરત હૈ, ક્યોંકી ચારો તરફ યે એક વ્હાઇટ કવર જો હૈ, બચ્ચે બહુત એન્જોય કર રહે હૈ, હમને એક્સપેક્ટ નહીં કિયા થા એસા. પ્રવાસીઓનો ધસારો વધતા અહીંના વેપાર ધંધામાં પણ તેજી જોવા મળી. આથી વેપારીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. બરફવર્ષાથી જે રોડ બંધ થઈ ચૂક્યા હતા તેના પરથી બરફ હટાવવાનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, જેથી પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફો ન વેઠવી પડે. તો જમ્મુ તેમજ કાશ્મીરના પર્વતીય વિસ્તારમાં બરફવર્ષા, જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. ડોડા જિલ્લામાં વાતાવરણથી જનજીવન પર સૌથી વધુ માઠી અસર વર્તાય. રોડ પર બરફના કારણે અનેક વિસ્તારોનો એકબીજા સાથેનો સંપર્ક કપાયો. વિસ્તારના પર્વતો સફેદ રંગથી રંગાઈ ગયા છે, જ્યારે રહેણાંક વિસ્તારમાં મકાનોની છત સફેદ ઢગલા જેવી જોવા મળી રહી છે. ઝાડ અને વાહનો પર બરફ જામેલો જોવા મળી રહ્યો છે. તાપમાનમાં સતત ઘટાડો નોંધાતા સ્થાનિકો ઠૂંઠવાઈ ગયા છે. લોકો કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને જે લોકો નીકળે છે તેઓ રસ્તા વચ્ચે તાપણાનો સહારો લઈ ઠંડીથી બચવા મજબૂર છે. જે પર્વતીય વિસ્તારોમાં હિમસ્ખલનની આશંકા છે તેવા સ્થળો પર ન જવા માટે લોકોને અપીલ કરાઈ છે. અનંતનાગ, શ્રીનગર શહેરના હાઈવે પર હાલ વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ છે. પરિણામે સેંકડો ટ્રક હાઈવે પર રોકાયેલા નજરે પડ્યા. અનેક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી. ઉધમપુરમાં પણ ભારે બરફવર્ષા નોંધાઈ, જેના કારણે તાપમાનમાં ભારે ઘટાડો થયો. અનેક વિસ્તારો તો એવા છે કે જ્યાં 3-4 ફૂટ જેટલો બરફ પડ્યો. ભારે પવન સાથેની આ બરફવર્ષા સ્થાનિક લોકોની મુશ્કેલી વધારી રહી છે. જોકે ફરવા આવેલા પ્રવાસીઓ માટે બરફવર્ષા આશીર્વાદ સમાન સાબિત થઈ. અનેક સહેલાણીઓ ઠેર ઠેર આ બરફવર્ષાનો આનંદ લૂંટતા જોવા મળ્યા. સારે જગા સ્નોફોલ હૈ તો યહાં પે હમ સ્નોમેન બના રહે હૈ તો વો બહોત અચ્છા લગ રહા હૈ ઓર બહોત એન્જોય કર રહે હૈ. મેં તો યહી કહેના ચાહતી હું કે સર્દીઓ મેં યહાં આઓ ઓર યહાં એન્જોય કરો, બહોત અચ્છા રહેગા. જૈસે કે આપ દેખ રહે હૈ હમ ઇતના કર રહે હૈ તો ઓર કિતના કરેંગે. રોકાઈ રોકાઈને હજુ પણ બરફ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત નથી થઈ શક્યો. એટલું જ નહીં, અનેક માર્ગો હજુ પણ બંધ છે.